કેમ છો મિત્રો? મજામાં ને? તો જોવાની આજે આપણે બપોર પછી બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. અને જુઓ, ગરમીનું અત્યારે જે વાતાવરણ ખરું, એ બપોર પછીનો ટાઈમ છે ને, તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને અમે જુઓ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો, આજે આપણે કેરીઓ લાવ્યા છે. આપણે ત્યાં બજારમાંથી આપણે કેસર કેરી આવે છે ને, કારણ કે આપણે જે રેગ્યુલર આપણે ગામડાની જે કેરીઓ આવી છે ને, એ તો અત્યારે પાકી નહીં, એ તો હજી ટાઈમ લાગશે. પણ આપણે બજારમાંથી આપણે કેસર કેરી લાવ્યા છીએ, એ બી પ્યોર. તો રસ બનાવવાનો છો? આ તો કાચી હે, પણ આ આપણી પાકી પાકી આ જે કેસર કેરી ખરી ને, એનો રસ કાઢવાનો છું. તો જુઓ, પિયાને સોલવા માટે અને કાપવા માટે લાવ્યા છે. તો ચાલો, આપણે શાક બી બનાવવાનું છે કેરીઓનું અને રસ બી કાઢવાનો છે. તો આજે કાચી કેરી ખરી ને પિયા જે ફોલી રહે, એનું આપણે શાક બનાવવાનું છે. અને જે પાકી કેરી છે આ, એનો રસ કાઢવાનો છે. બહુ જ મસ્ત પાકી ગઈ છે અને પાછી ફ્રીજમાં મૂકી છે ને, એટલે ઠંડી ઠંડી મસ્ત લાગી રહી છે. તો આને ફોલા ને પછી આપણે ખાઈએ, અને બાકી તો એ તો પિયા ફોલી જશે. તો જુઓ, શાક માટે બી ફોલી ગઈ અને આ રસ માટે. તો જુઓ, શાક માટે બી ફોલી ગઈ અને આ રસ માટે. આવી રીતે ગોટલા નાખેલા હોય ને, તો આવી રીતે ગોટલા ચૂસવાની મજા જ અલગ છે. અને આપણા ત્યાં વિપુલ ને સુખોજી આવ્યા છે, આમને તો તમે ઓળખતા જ છો. તો જુઓ, કેરીઓ કપાઈ જવાઈ ગયું, પીઆઈ બધી કાપી દીધી. હવે નીચે લઈ જઈએ મિક્સરની અંદર, મસ્ત ચકાચક રસ બની જાય છે. તો જુઓ, મિક્સરમાં ભરી દીધું, ફટાફટ બની જશે આપણો રસ.
કમ્પ્લીટ ભાજી તાર ખરું ને? થોડી ખોટ નાખશે મમ્મીને, થોડી ખોટ નાખશે મમ્મી, કારણ કે ખોટ ના નાખે પાછું ખાટું ખાટું વધારે લાગે, ઘર પર્શ કરવા માટે ખોટ નાખવી પડે એટલા માટે. ચલો ફરીથી તો તૈયાર છે આપણો રસ. આજુ બની રહ્યું છે કેરીનું શાક, રોટી બનાવે છે. તો જોવાને રસ અને કેરીનું શાક બની ગયું છે. તો ચલો અંધારું થઈ ગયું છે, તો પહેલાં તો આપણે એડિટિંગ કરી દઈએ ફટાફટ, અને પછી આપણે જમવા બેસીએ, બરાબર? તો ચલો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ, અને અમારું અમારી સ્ટાઇલમાં, અમારા ગામડાની સ્ટાઇલમાં બનાવેલો રસ કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર કહેતા જઈશું, અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, કાલે પાછા મળશું.